રસ્તા પર જે વાહનો જાય છે એને શું કહેવાય વ્હીકલ્સ વ્હીકલ્સ તો આપણે આ ચિત્રોની અંદર કેટલા વ્હીકલ્સના નેમ જોઈશું તો જુઓ આ શું છે સાયકલ છે બરાબર તો સાયકલ ને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય બાયસિકલ તો જુઓ બી આઈ સી વાય સી એલ ઇ B I C સી વાય સી એલ ઇસિકલ એટલે કે સાયકલ આપણે જે સાયકલ ફેરાયે છે શું કહીશું કાર્ટ એટલી ગાડું સી એ આરટી કાર્ટ એટલે ગાડું હવે નીચે શું છે આ વિમાન છે બરાબર હવે આકાશમાં આપણે જોવાની તો મજા પડે બરાબર ને વિમાન તો તો આપણે વિમાન ને ઇંગ્લિશમાં શું કહીશું એરોપ્લેન વિમાન ઇંગ્લિશમાં કેવાય પી એલ એન ઈ એ એર ઓ પી એલ એ એન ઈ એરોપ્લેન એટલે વિમાન હવે આ શું છે હોડી જે પાણીમાં તરે બરાબર આ શું છે હોડી તો હોડીને આપણે ઇંગ્લિશમાં કહીશું બોટ બી ઓ એ ટી વોટ એટલે હોડી બી ઓએ ટી બોટ એટલે હોડી આ હોડી છે એ પાણીમાં તરે છે હવે નીચે આ શું રેલ ગાડી બરાબર આ શું છે ટ્રેન એટલે કે ગાડી તો જુઓ ટી આર એ આઈ એન ટ્રેન એટલે રેલગાડી ચૂકચૂક ગાડી કહીએ છીએ આપણે એ અને ઇંગ્લિશમાં કહીશું આપણે ટ્રેન ટી આર એ આઈ એન ટ્રેન એટલે રેલગાડી હવે આ જુઓ આછી सूचिया मोटर साइकिल तो ने कि बायक बी आई के ई बाइक એટલે મોટરસાઇકલ બી आई के ई बाइक એટલે મોટરસાઇકલ હવે આ છે ગાડી બરાબર ગાડી ઉપર બધાને બહુ જ ગમ બેસવાની હે ને તો જો સી એ આર કાર એટલે મોટર કાર સી એ આર કાર એટલે મોટર કાર આ છે બસ બી યુ એસ બસ એટલે બસ બી યુ એસ બસ એટલે બસ હવે આ છે ખટારો ખટારાને આપણે ઇંગ્લિશમાં કહીએ શું કહીશું ટ્રક બરાબર ટી આરયુ સી કે ટ્રક એટલે ખટારો ટી યુ સી કે ટ્રક એટલે ખટારો હવે આ પહેલા આપણે શું જોયું હોડી બોટ એટલે હોડી હવે આ શું છે શીપ એટલે કે જહાજ જે પાણીની અંદર રહે બરાબર શું કહેવાય જહાજ આ જુઓ આ ચિત્ર અંદર આપણે શું દેખાય છે જહાજ તો જહાજ આપણે ઇંગ્લિશમાં કહીશું શીપ અપે પેલા પ્રાણીઓમાં આગળ શીખી ગયા છીએ સ્ટીપ એટલે કે ઘેટો અને આ છે શિપ S H I P સીપ એટલે જહાજ S H I P સીપ એટલે જહાજ બધું આપણે બાળમિત્રો બે શીખ્યા છીએ વિકર્શનેમ એટલે કે વાહનોના નામ તો ફરી એકવાર જોઈએ કે B I C Y C L E બાઇસિકલ એટલે સાયકલ C A R T કાર્ટ એટલે ગાડો A E R O P L A N E એરોપ્લેન એટલે વિમાન બી ટી બોટ એટલે હોડી ટી આર એઆઈન ટ્રેન એટલે રેલ ગાડી બી આઈ કે મોટર સાયકલ સી એ આર એટલે મોટર કાર બીયુએસ બસ એટલે બસ ટી આર યુ સી કે ટ્રક એટલે ખટ્ટા ટ્રો એસ એસઆઈપી સીપ એટલે જહાજ બરાબર તો તમારે આ રીતના જે આપણે વ્હીકલ્સ નામ શીખ્યા છે બરાબર એ અંગ્રેજીની સ્ટેપ બુક એટલે કે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર આડત્રીસ ઉપર જોઈને સારા અક્ષરે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ બોલવાના છે અને બોલી બોલીને લખવાના છે અને સ્પેલિંગ બધા જ એટલે વ્હીકલ્સના નેમના સ્પેલિંગ બધા જ મોડે કરી દેવાના છે અને સારા અક્ષરે આપણે અંગ્રેજીની સ્ટેપ બુકની અંદર લખવાનું છે બરાબર થેન્ક યુ